અમરેલી જિલ્લા સહિત ગુજરાતભરમાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી ખેતીવાડી વિસ્તરણ વિભાગ દ્વારા બિયારણ વિક્રેતાઓને ત્યાં તપાસ ચાલી રહી છે. ત્યારે બિયારણ વિક્રેતાઓને ત્યાં અચાનક ચેકિંગથી બિયારણ વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો હતો. જિલ્લાના અલગ અલગ વિક્રેતાઓને ત્યાંથી શંકાસ્પદ જણાતા બિયારણોના નમૂના લઈ ખરાઈ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમજ અમુક બિયારણ જે નિયમ વિરુદ્ધ વેચવામાં આવી રહ્યા હતા તેવા બિયારણો વેચવા ઉપર મનાઈ કરવામાં આવી છે. તેમજ બિયારણને સીલ કરી વિક્રેતાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. ચલાણાની અંદર પણ મોહન સીડ્સ નામની દુકાન ધરાવતા બિયારણ દવાઓ અને રાસાયણિક ખાતરના વિક્રેતાને નિયમભંગ બદલ 45 દિવસ લાયસન્સ રદ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ખેડૂતોને પણ પાકા બિલ સાથે બોલગાર્ડ સિમ્બોલ સાથે ઓરિજિનલ બિયારણ ખરીદવાની સલાહ ખેતીવાડી વિસ્તરણ અધિકારીઓએ આપી હતી. એચએ ત્રિવેદી, નાયબ ખેતીના વિસ્તરણ પોરબંદર. જો રાજ્યના ખેતીવાડી વિભાગે ખેડૂતોના હિતના ધ્યાને રાખી અને આ ખરીફ સિઝનમાં બિયારણની સિઝન ચાલુ થઈ રહી છે ત્યારે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેડૂતોને ગુણવત્તાયુક્ત જંતુનાશક દવા, રાસાયણિક ખાતરો અને બિયારણો મળી રહે એ હેતુથી, એવા ઉમદા આશયથી સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ઝુંબેશના ભાગરૂપે આખી ક્વોલિટી કંટ્રોલની અમારી ટીમ એ ચેકિંગ હાથ ધરી રહી છે. એમાં આ સ્કવોડના ભાગરૂપે આજરોજ અમરેલી જિલ્લામાં, ગઈકાલે પણ અમરેલી જિલ્લામાં અમે 19-1 જેવા વિક્રેતાઓની મુલાકાત લીધી હતી અને અમે 19-1 જેવા સેમ્પલો પણ લીધેલા છે. એ સેમ્પલોને અમે બિયારણ ચકાસણી, સરકારમાંની બિયારણ ચકાસણી પ્રયોગશાળામાં પણ મોકલેલા છે. એના પૃથ્થકરણના પરિણામો આવી ગયા પછી જોઈએ એમાંથી કોઈ સેમ્પલ અમને બિનપ્રમાણિત જાહેર થાય છે તો અમે જે તે વિક્રેતા અને જે તે કંપની સામે પણ અમે આગળની કાયદેસરની કાર્યવાહી કરવાના છીએ. આની સાથે સાથે ગઈકાલે અમે અમરેલી જિલ્લામાં 364 કિલોગ્રામ જેવું અલગ અલગ ક્ષતિઓને ધ્યાને રાખી અને 364 કિલોગ્રામ જેવું બિયારણનો, કપાસના બિયારણનો જથ્થો, જેની અંદાજિત કિંમત મિત્રો 7.5 લાખ રૂપિયા જેવી થવા જાય છે, એ જથ્થો પણ અમે વેચાણ માટે લેખિત હુકમથી અટકાવી દીધો છે. હું મારી અમરેલી જિલ્લાની ગુણવત્તા નિયંત્રણ ટીમને અભિનંદન આપું છું કે ગત તારીખ 19/5/2024 રોજ ચલાલા સ્થિત મોહન સીડ્સની અલગ અલગ ક્ષતિઓને આધારે અમારા નાયબ ખેતીને આ વિસ્તરણ અમરેલી એ આ એમનો 45 દિવસ માટેનો બિયારણનો પરવાનો પણ સ્થગિત કરી દીધો છે. આથી આ પેઢી આગામી 45 દિવસ સુધી બિયારણ વેચાણ, વેચાણ માટે પ્રદર્શિત, વેચાણ માટે સંગ્રહ કે વેચાણ માટે હેરફેર પણ નહીં કરી શકે. સાથે સાથે આજે પણ અમારી ટીમ આ સમગ્ર કામગીરીમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં કાર્યરત છે. આજે પણ અમે લગભગ સવારથી અત્યાર સુધીમાં લગભગ 1.5 લાખ રૂપિયાનો કપાસના બિયારણનો જથ્થો અલગ અલગ ક્ષતિઓને કારણે અટકાવી દીધેલો છે અને શંકાસ્પદ તરીકે નમૂના લઈ અને આજે પણ અમે નમૂના સરકારમાંની બીજ ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપેલા છે. તમામ ખેડૂત, અમરેલી જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને મારી આગ્રહપૂર્વકની નમ્ર વિનંતી છે કે આપ જ્યારે પણ બિયારણ ખાતર કે દવા ખરીદ કરવા જાઓ ત્યારે અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરો, પાકા બિલથી ખરીદી કરો અને કોઈ એવા લેભાગુ તત્વો પાસેથી ખરીદી ન કરતા અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરો. અમારા જિલ્લાના તમામ વિક્રેતા મિત્રોને પણ, અમારા લાયસન્સ હોલ્ડર વિક્રેતા મિત્રોને પણ મારી નમ્ર અપીલ છે કે આવો ખેડૂતની ખેતીને સમૃદ્ધ બનાવવા માટે આપણે સૌ સાથે રહી આપણા ખેડૂતોને ગુણવત્તાયુક્ત દવા, ખાતર અને બિયારણ મળી રહે એ દિશામાં આપણે પ્રયત્ન કરી ખેડૂતોને ગુણવત્તાયુક્ત ઇનપુટ આપી અને એની ખેતી સમૃદ્ધ બનાવવા માટે સાથે રહી સહભાગી થઈ અને આપણે કાર્ય, આ ચેકિંગ સમયાંતરે ચાલુ જ રહેવાનું છે. આ ચેકિંગ ખેડૂતોના હિત માટેનું છે. પણ હાલ આ જે સ્કવોડ છે, રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગે જે સ્કવોડનું આયોજન કર્યું છે એ 24 તારીખ સુધીનું, 22, 23 અને 24 તારીખ સુધીનો આદેશ છે. જરૂર લાગે આદેશ અમારા માન્ય ખેતી નિયામક શ્રી લંબાઈ પણ શકે છે. આમાં વધારે નવા અધિકારીઓનો ઉમેરો પણ થઈ શકે છે, અધિકારીઓને બીજા જિલ્લામાં મોકલી બીજા જિલ્લાના અધિકારીઓ પણ આવી શકે છે. તમામ ખેડૂત મિત્રોને, તમામ વિક્રેતાઓને મારી નંબર વિનંતી છે કે ગુણવત્તાયુક્ત ખાતરીપૂર્વકના બિયારણ, ખાતરીપૂર્વકનું ખાતર અને ખાતરીપૂર્વકની દવાઓ જ પાકા બિલથી ખેડૂતોને આપવાનો હું તમામ વિક્રેતાઓને પણ આગ્રહ કરું છું.